ભાવનગરમાં બીસીસીઆઈના નિયમ મુજબ પ્રથમ વખત વિડિયો એનાલિસિસ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચા ક્લબના મેદાનમાં નોકઆઉટ પદ્ધતિથી રમાતી આ મેચમાં વિસ્ટોનની ચાર ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ મેચ મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહી છે. મેચમાં એક સાથે છ કેમેરાના વિઝન ગોઠવીને અત્યાધુનિક રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અને સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે અંડર 16ની ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આધારિત મેચ શરૂ છે. બોર્ડની ટુર્નામેન્ટ છે એટલે બધી સુવિધાઓ સારી છે. ક્રીઝમાં ને સ્ક્રીન પર ને કેમેરાને કમ્પલસરી છે. અને ગ્રાઉન્ડ ફેસિલિટીઝ આપણું ભાવસીજી ક્લબનું બહુ જ સારું છે. મહારાષ્ટ્રના ટીમ મેનેજમેન્ટ અને ટીમ પણ બહુ જ ખુશ છે એ લોકો આપણા ફેસિલિટીઝથી બધી. આ મેચ નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે, તેમજ લેપટોપની મદદથી મેચનું ઓનલાઈન સ્કોરિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે પુરુષ પ્રધાન આ રમતમાં સ્કોરિંગના કામની જવાબદારી મહિલાને સોંપવામાં આવી છે. ક્રિકેટમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો પહેલાંથી. એકચ્યુઅલી સ્પોર્ટ્સમાં જ ઇન્ટરેસ્ટ હતો. હું પહેલાં હોકી રમેલી, હોકી મેં નેશનલ ગુજરાત ટીમની કેપ્ટન પણ હતી, એટલે હોકી પહેલાં રમેલી એટલે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો મને. અને પછી ક્રિકેટ ફિલ્ડમાં તો ત્યારે રમવામાં એટલું બધું નહોતું. અને મારા સાથે એક બીજા બેન છે એ સ્કોરિંગ પણ કરતા, હિમાલી દેસાઈ નામ છે એનું, તો એમના સાથે હું જોડાની. ને પછી એમને મને સપોર્ટ ઘણો કર્યો ને એમને મને શીખવાડ્યું પણ ઘણું. એટલે પછી એમનો સપોર્ટથી અને મારા ફેમિલીના બધા સપોર્ટથી મેં ધીમે ધીમે હું આ ફિલ્ડમાં આગળ વધી. આ મેચ માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચમાં જે ટીમ વધુ પોઈન્ટ મેળવશે તે ટીમ નોકઆઉટમાં જશે. નીતિન સોની, વીટીવી, ભાવનગર.